વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આજે આપણે હિન્દીમાં બીજું ચેપ્ટર ભણીશું જેનું નામ છે ઈદગાહ. તો આ ચેપ્ટરનું નામ ઈદગાહ છે. ઈદગાહનો મતલબ શું થાય? તો કે જ્યારે ઈદ હોય, ઈદનો તહેવાર આપણે બધાને ખબર છે, આખા વર્ષમાં 3 વાર આવે છે. તો આ ઈદ જ્યારે હોય ત્યારે મુસ્લિમ સમુદાયના લોકો બધા ભેગા મળીને જે જગ્યાએ ઈદે મિલાદ કરે અથવા તો મેળાપ કરે, જેમ આપણે દિવાળી હોય નવા વર્ષને દિવસે આપણે જ્યારે મળીએ ત્યારે એકબીજાને મળીએ અને ઘરે ઘરે જઈ આપણે બધાઈ આપીએ, એવી રીતના બધાઈ આપીએ. તો ઈદગાહ હોય, એક મસ્જિદ હોય જ્યાં બધા મળે, અને આ મસ્જિદ હોય આખા વર્ષમાં જ્યારે ઈદ હોય તે દિવસે જ ખુલે છે. આમાં આપણે જોઈશું કે ઈદગાહ કોણે લખેલી છે, તો કે પ્રેમચંદે. પ્રેમચંદ જે છે એ ઉત્તર ભારતના એક મહાન કવિ હતા, જેમણે ઘણી બધી કવિતાઓ લખી, આ ઉપરાંત લેખન કાર્ય પણ કરેલું છે. તો આ પાઠમાં આપણે જાણીશું કે પ્રેમચંદ ઈદગાહમાં શું કહેવા માગે છે. જોઈએ પ્રસ્તાવના. ઉપન્યાસ સમ્રાટ પ્રેમચંદ કા જન્મ વારાણસી કે પાસ લમ્હી નામક ગાંવ મેં હુઆ થા. ઉનકા બચપન કા નામ ધનપત રાય થા. આરંભ મેં વે નવાબ રાય ઉપનામ સે ઉર્દુ મેં લિખતે થે, બાદ મેં પ્રેમચંદ નામ સે હિન્દી મેં લિખને લગે. મેટ્રિક ઉત્તીર્ણ હોતે હી અધ્યાપક બને, કિંતુ ગાંધીજી કે અસહયોગ આંદોલન મેં સક્રિય હોને કે લીએ ઉન્હોને સરકારી નોકરી ત્યાગ દી થી. તો પ્રેમચંદ જે હતા ઉત્તર પ્રદેશમાં એમનો જન્મ થયો હતો, લમ્હી નામના ગામમાં, અને એમણે ઉપન્યાસ લખેલા હતા. ઉપન્યાસનો મતલબ શું થાય? તો કે નવલકથા. આપણે જે વાર્તા વાંચીએ છીએ નાની નાની હોય, કોઈ બુકમાં આવેલી હોય, તો આવી વાર્તા નાની હોય, જો મોટી બહુ વાર્તા હોય 200-300 પેજની, તો એને શું કહેવાય છે? ઉપન્યાસ, અથવા તો ગુજરાતીમાં એને નવલકથા પણ કહેવાય. તો આવી કથા લખેલી હોય તો એને શું કહેવાય છે? ઉપન્યાસ. અને આવી આવા ઉપન્યાસ કોણ લખતા? તો કે પ્રેમચંદ. તેમની પ્રખ્યાત કવિતા, પ્રખ્યાત લેખન કાર્ય કયું છે? તો કે ગોદાન. ગોદાન નામની એક એમણે નવલકથા અથવા તો ઉપન્યાસ લખેલો હતો. ગોદાન પ્રેમચંદ કા સર્વશ્રેષ્ઠ ઉપન્યાસ હે. ઉનકી કહાનિયા માનસરોવર ભાગ 1 સે 8 મેં સંકલિત હે. સાહિત્ય મેં પ્રગતિવાદ ચેતના કો ઉજાગર કરને કે લીએ જાગરણ તથા હંસ પત્રિકાઓ કા સંપાદન કિયા થા. પ્રેમચંદ કી ભાષા બોલ ચાલ કે નિકટ કી થી. તો પ્રેમચંદ છે એ નાની નાની કવિતાઓ, નાની નાની વાર્તાઓ લખતા અને એનું સંપાદન કરતા. કેમાં કેમાં સંપાદન કરતા? તો કે જાગરણ અને હંસ આ બે સમાચારપત્ર આવતા, તો એમાં પોતાની જે લેખન શૈલી છે એનું સંપાદન કરતા, એટલે કે એમાં પ્રચાર કરતા, એમાં આપતા. જ્યારે આપણે અત્યારે ન્યૂઝપેપર વાંચતા હોય તો એમાં નાની નાની વાર્તાઓ આવેલી, તો આ વાર્તાઓ આપતા હોય કોણ હોય? લેખક હોય કોઈકને કોઈક. તો આવી રીતે પ્રેમચંદ છે એ પણ ન્યૂઝપેપરમાં આવી વાર્તાઓ આપતા અથવા તો ઉપન્યાસના નાના નાના ભાગ પ્રકાશિત કરતા. આગળ કહે છે, ઈદગાહ પ્રેમચંદ કો અમર, પ્રેમચંદ કી અમર કહાની હે. કહાની કા બાલ નાયક હામિદ અપને દોસ્તો કે સાથ ઈદગાહ જાતા હે. જબ અન્ય બચ્ચે ખિલોને ઓર મીઠાઈ ખરીદતે હૈ, હામિદ અપની બાલ સહજ ઈચ્છાઓ કા દમન કરકે અપની દાદી અમીના કે લીએ ચિમટા ખરીદતા હૈ. ઇસમે દાદી કે પ્રતિ પ્રેમ તથા ઉપયોગી ચીજ ખરીદને કી વિવેકપૂર્ણ બુદ્ધિમત્તા પ્રકટ હોતી હૈ. પાઠકગણ બાલક હામિદ કે ત્યાગ સદભાવ ઓર વિવેક કો દેખ કર ભાવ વિભોર હો જાતે હૈ. તો આ ઈદગાહમાં શું કહેવા માગે? તો કે હામિદ નામનો એક છોકરો હોય છે, જે ઈદગાહના દિવસે જ્યારે ઈદ હોય છે ત્યારે જાય છે ઈદગાહે, અને ત્યાં જાય છે પોતાના મિત્રો ભેગો. ત્યાં મેળો ભરાણો હોય, મેળામાં એના બધા મિત્રો છે, કોઈ રમકડા લે છે, કોઈ ખાવાની મીઠાઈ લે છે, તો આવી રીતે અલગ અલગ વસ્તુમાં લે છે, પોતાનો પૈસાનો ખર્ચ કરે છે. જ્યારે હામિદને પણ એની દાદીએ થોડાક પૈસા આપેલા હોય, તો દાદી માટે એ શું કરે છે? રમકડા નથી લેતો, મીઠાઈ નથી લેતો, પણ એ વિચાર કરે છે કે આપણી મારી દાદી છે એ જ્યારે રોટલી બનાવતી હોય ત્યારે એને રોટલી ફેરવતી વખતે એની આંગળી ઘણીવાર દાજી જાય છે, તો દાજીનો જ એના માટે વિચારે છે કે હું એક ચીમટો લઈ લઉં, એટલે કે ચીપિયો લઈ લઉં, જેનાથી શું થાય કે દાદી, એની દાદી છે એ રોટલી ફેરવી શકે અને હાથ એના દાજે નહીં. તો આવો વિચાર કરીને પોતાને શોખ હોય છે, પોતાનો જે ઈચ્છા હોય છે એનું દમન કરે છે, એટલે કે પોતાની ઈચ્છા છોડી દે છે કે મારે રમકડા નથી લેવા, મીઠાઈ નથી ખાવી, કંઈ બીજું ખાવાનું નથી ખાવું, પણ શું કરવું છે? દાદી માટે એક ચીપિયો લેવો છે. તો આ આપણે આગળ જોઈશું આવી રીતના એની સ્ટોરી શું છે. વાંચી આગળ, રમઝાન કે પૂરે 30 રોજો કે બાદ આજ ઈદ આઈ હૈ. કિતના મનોહર કિતના સુહાવના પ્રભાત હૈ,
आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है। गांव में कितनी हलचल है, ईदगाह जाने की तैयारियां हो रही है। किसी के कुर्ते में बटन नहीं है, पड़ोस के घर से सुई धागा लेने दौड़ा जा रहा है। किसी के जूते कड़े हो गए हैं, उसमें तेल डालने के लिए तेली के पास जा रहा है। जल्दी जल्दी बेलों को सानी पानी दे, ईदगाह से लौटते लौटते दोपहर हो जाएगी। 3 कोस का पैदल रास्ता, फिर सैकड़ों आदमियों से मिलना बैठना, दोपहर के पहले लौटना असंभव है। लड़के सबसे ज़्यादा प्रसन्न है, किसी ने 1 रोज़ा रखा है, वह भी दोपहर तक, किसी ने वह भी नहीं, लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज़ है। रोज़े बड़े बूढ़ों के लिए हो गए, इनके लिए तो ईद है। रोज़ ईद का नाम रटते थे, आज वह आ गई। अब जल्दी पड़ी है कि लोग ईदगाह क्यों नहीं चलते। उनको अपनी जेबों में तो कुबेर का धन भरा हुआ है, बार बार जेब में से अपना खजाना निकालकर गिनते हैं और खुश होकर फिर रख देते हैं। महमूद गिनता है 1, 2, 10, 12, उनके पास 12 पैसे हैं। मोहसिन के पास 1, 2, 8, 9, 15 पैसे हैं। इन्हीं अनगिनत पैसों में अनगिनत चीज़ें आएगी, खिलौने, मिठाइयाँ, गेंद और जाने क्या क्या। और सबसे ज़्यादा प्रसन्न है हामिद, गरीब सूरत दुबला पतला लड़का जिसका बाप गत वर्ष हैजे की भेंट हो गया, फिर एक दिन माँ भी मर गई। अब हामिद अपनी बूढ़ी दादी अमीना की गोद में है और उतना ही प्रसन्न है। તો શું કહે છે તો કે ઈદનો દિવસ આવે છે એટલે બધા ઉત્સાહમાં હોય, આપણે જ્યારે જન્માષ્ટમી હોય ત્યારે આપણે પણ ઉત્સાહમાં હોય કે મેળો આવશે, મેળામાં જશું, કંઈક લેશું, કંઈક ખાશું, એવું 1 મહિના અગાઉથી આપણે ઉત્સાહમાં હોય, તો આ જે બાળકો છે એ પણ ખૂબ ઉત્સાહમાં છે કે ઈદ આવવાની 1 મહિનાથી રાહ જોતા હતા, આજે ઈદ આવી ગઈ, 30 દિવસથી રાહ જોતા હતા, બધાએ જલ્દી જલ્દી મેળામાં જવા માટે ઉત્સાહિત છે, ઈદગાહ ઉપર જવા માટે, ઈદગાહ જ્યાં છે ત્યાં મેળો ભરાણો છે, તો બધાએ ઉત્સાહિત છે, કોઈક બેલોને એટલે કે બળદને સાની પાણી ખાવાનું અને ચારો પાણી બધું આપીને જાય છે, ઘણાને શર્ટમાં બટન નથી તો બાજુના ઘરમાંથી સોય દોરો માગીને બટન ટાંકવાની ઉતાવળ છે, ઘણાના શૂઝ જે છે બૂટ હોય એ કડક થઈ ગયા છે તો એમાં તેલ નાખે એટલે કે નરમ બની જાય એટલે પહેરી શકાય એવા, તો તેલ નાખવા જાય છે તેલી પાસે, તો આવી ઘણાને ઉતાવળ છે। છોકરાઓ જે છે મોટા માટે તો કહે છે કે એ રોજું હતું, પણ નાના છોકરાને રોજા જેવું કાંઈ હતું નહીં, કોઈકે રાખ્યું હતું ને કોકે નહોતું રાખ્યું, કોકે અડધા દિવસનું રોજું રાખ્યું એટલે કે સવારે રાખ્યું હોય તો બપોરે તોડી નાખે, જેમ આપણે ક્યારેક કંઈક વાર રહ્યા હોય તો આપણને ખબર ન હોય કે આપણે વાર રહ્યા છીએ, ખાવાનું કંઈક આવે તો આપણે ખાઈ લઈએ, અને રોજું કે આપણું જે વાર રહ્યા હોય આપણે જે ઉપવાસ કર્યો હોય આપણો ઉપવાસ તૂટી જાય, તો એવી રીતે ઘણાને તૂટી જાય છે। પછી એમાં હામિદની વાત કરે છે કે હામિદ કેવો છે, તો કે ગરીબ સુરત છે, દુબલો પતલો છોકરો છે, એના ગયા વર્ષે એના પિતાજી છે એ હેજેકી ભેટ ચડગે, એટલે કે શું તો કે હેજા નામનો રોગ આવે, એ રોગમાં એના પિતાજી મૃત્યુ પામી ગયા, રોગ થયો હતો એમાં, અમુક સમય પછી એના માતા પણ મૃત્યુ પામી ગયા, તો હવે એ કોના ભેગો રહીએ છે, તો કે એની દાદી ભેગો રહીએ છે। નિગોડી ઈદ આવી એમ કીધું, નિગોડી એટલે કે કેવી, તો કે જે નહોતી આવી જોઈતી એવી, આના માટે શું કામ નિગોડી છે આ ઈદ, તો એ આપણે આગળ જોઈશું। આગળ કહે છે, અમીના કા દિલ કચોટ રહા થા, ગાંવ મેં બચ્ચે અપને અપને બાપ કે સાથ જા રહે હૈ, હામિદ કા બાપ અમીના કી સિવાય ઓર કોન હૈ, એની દાદીનું નામ શું છે, હામિદની દાદીનું નામ તો કે અમીના, ઉસે કેસે અકેલે જાને દે, ઉસ ભીડ ભાડ મેં બચ્ચા કહી ખો ગયા તો ક્યા હોગા, નહીં અમીના ઉસે યો ન જાને દેગી, નન્હી સી જાન 3 કોસ ચલેગા, પેરોં મેં છાલે પડ જાયંગે, જૂતે ભી તો નહીં હે, કુલ 2 આને પૈસે બચ રહે હૈ, 3 પૈસે હામિદ કી જેબ મેં, 5 અમીના કે બટુએ મેં, યહી તો બિસાત હૈ ઓર ઈદ કા ત્યોહાર અલ્લાહી બેડા પાર લગાય। શું કહે છે અમીના, તો કે આ નિગોડી એટલા માટે છે કેમ કે પૈસા નથી અને એને લઈને કોણ જાય હામિદને, હામિદ નાનો એવો બાળક છે, એને મેળામાં કોણ લઈ જાય, બીજા ભેગો જાય, એના પપ્પા તો છે નહીં એને, અને મૂળ વાંધો એ હતો કે મેળામાં જાય તો ને પૈસા જોઈ,
ખાવા પીવા માટે વાપરવા માટે પૈસા જોઈએ તો 2 પૈસા હામિદ પાસે છે, 5 અમીના પાસે છે, તો કેમ એને મોકલી દેવું? અને બૂટ પણ નથી, પાછા હાલીને જાય તો પગમાં છાલા પડી જાય એવી ચિંતા થાય છે. એટલે અમીના એમ કહે છે આ ઈદ છે એ નીકળી છે, ક્યાં નહોતી જોતીને આવી એમ કહે છે. આગળ કહે છે, હામિદ ભીતર જાકર દાદી સે કહેતા હે તુમ ડરના નહીં અમ્મા, મેં સબસે પહેલે આવુંગા. હામિદ કહે છે એની દાદીને આશ્વાસન આપે છે કે હું જાઉં છું પણ તમે ડરતા નહીં, મને કાંઈ નહીં થાય, હું આવી જઈશ. આગળ કહે છે, ગાંવ સે મેલા ચલા ઓર બચ્ચો કે સાથ હામિદ ભી ચલ રહ્યા હતા, કભી દોડ કર આગે નિકલ જાતા, ફિર કિસી પેડ કે નીચે ખડે હોકર સાથ વાલો કા ઇંતજાર કરતા, હામિદ કે પેરો મેં તો જૈસે પર લગ ગયે થે, વહ કભી થક સકતા થા, બડી બડી ઇમારતે આને લગી, યહ અદાલત હે, યહ કોલેજ હે, યહ કલાઘર હે, આગે ચલે હલવાઈઓ કી દુકાને શરૂ હોઈ, આજ ખૂબ સજી હુઈ થી, ઇતની મીઠાઈયા કોણ ખાતા હે, દેખો ના એક એક દુકાન પર મનો હોંગી. આ બધું કોણ કહે છે? તો કે હામિદ પોતાના મનમાં વિચારે છે અને મનમાં બોલે છે કે જો ખૂબ સજી હુઈ હે આજ કી, આજ જો હે મીઠાઈ કે દુકાને ખૂબ સજી હુઈ હે, આટલી બધી મીઠાઈ કોણ ખાઈ કે, મનો હોંગી એટલે કે મણમણ મીઠાઈ ભરેલી છે. આગળ કહે છે, સહસા ઈદગા નજર આવી, ઇમલી કે ઘને વૃક્ષો કી છાયા મેં, છાયા હે નીચે પક્કા ફર્શ હે, ઇસ પર જાજીમ બિછી હુઈ હે, રોઝેદારો કી પંક્તિયાં એક કે પીછે એક, ન જાને કહાં તક ચલી ગઈ હે, યહાં કોઈ ધન ઓર પદ નહીં દેખતા, ઇન ગ્રામીણોને ભી વજુ કિયા ઓર પિછલી પંક્તિ મેં ખડે હો ગયે. કિતના સુંદર સંચાલન હે, કિતની સુંદર વ્યવસ્થા હે, હજારો સિર એક સાથ સિજદે મેં ઝુકતે ઝુક જાતે હૈ, ફિર એક સાથ ખડે હો જાતે હૈ, માનો ભ્રાતૃત્વ કા એક સૂત્ર સમસ્ત આત્માઓ કે એક કડી મેં આત્માઓ કો એક કડી મેં પિરોયે હુએ હૈ. આમાં એમ કહે છે કે જ્યારે અમે ઈદગાહ ઉપર પહોંચ્યા તો ઈદગાહ કેવી હતી? તો કે આંબલીના જાજા બધા વૃક્ષો નીચે એક પાકું મકાન હતું, નીચે ફર્શ હતું પાકું, એની ઉપર જાજીમ બિછેલી હતી. જાજીમ એટલે કે શું? તો કે પાથરણું કોઈ પાથરેલું હોય એને શું કહેવાય? જાજીમ કહેવાય. તો જાજીમ પાથરેલી હતી. આ જાજીમ ઉપર કેટલા બધા લોકો, સેંકડો લોકો એક સાથે સિજદે મેં સર ઝુકાઈ ખડે થાય. સિજદે એટલે શું? તો કે આપણે જ્યારે ભગવાનને નમન કરીએ તો એ આપણા નમન કહેવાય. એમ ઈદ હોય ત્યારે શું થાય? સિજદે એટલે કે સર ઝુકાવે અને પાછું ઉપર કરે, એને સિજદા સજદો પણ કહેવાય, એને સિજદે તો ઝુકાઈ ખડે હે. એવું લાગે છે કે કેટલાય લોકો છે ભ્રાતૃત્વ ભાવમાં, એટલે કે એકબીજા જ્યારે ભાઈની જેમ એક સાથે બધા ભગવાનને નમન કરે છે અથવા તો સિજદે કરે છે. આગળ કહે છે, નમાઝ ખતમ હો ગઈ, લોક આપસ મેં મિલે ગલે મિલ રહે થે, અબ મીઠાઈયા ઓર ખીલોનો કી દુકાનો પર ધાવા હોતા હે, એટલે કે બધા છોકરાઓ છે ત્યાં તૂટી પડે છે દુકાનો ઉપર રમોકડા લેવા માટે અને મીઠાઈઓ ખાવા માટે. ગ્રામીણો કા યહ દલ ઇસ વિષય મેં બાલકો સે બાલકો મેં કમ ઉત્સાહી નહીં થા, યહ દેખો હિંડોલા હે, એક પૈસા દેકર ચઢ જાઓ, કભી આસમાન પર જાતે હુએ માલુમ હોતા હૈ, કભી જમીન પર ગિરતે હુએ, યહ ચરખી હે લકડી કે હાથી ઘોડે ઓર ઊંટ છડો સે લટકે હુએ હૈ, એક પૈસા દેકર બેઠ જાઓ ઓર 25 ચક્કરો કા મજા લો, મહમૂદ મોહસિન નૂરે ઓર સમી ઇન ઘોડો પર બેઠતે હૈ, હામિદ દૂર ખડા હૈ, 3 પૈસે તો ઉસકે પાસ હૈ, અપને કોષ કા એક તિહાઈ જરાસા ચક્કર ખાને કે લિયે નહીં દે સકતા. હવે હામિદ પાછો મનમાં વિચારે છે એના દોસ્ત જે બધા છે કોણ કોણ છે? તો કે મોહસિન, મહમૂદ, નૂરે અને સમી આ ચારેય જે છે એ આ જે ચક્કર હતું એને ખાવા માટે પૈસા દે છે. તો કહે છે કે આમાં કોણ કે બે હે? આમાં તો એ કે એક તિહાઈ, એટલે કે પોતાની પાસે જે પૈસા છે એનો 1/3 ભાગ તો ચક્કર ખાવામાં વહી જાય, અને મળે શું? તો કે ખાલી કંઈ ખાલી મજા આવે, બીજું કંઈક ખાવા ન મળે કે કંઈ આપણે હાથમાં આવે નહીં. તો એમ કરીને જે હામિદ છે એ એવી રીતે ના પાડે છે કે આવું આમાં મારે નથી બેસવું. આગળ કહે છે, સબ ચરખીઓ સે ઉતરતે હૈ ખીલોને લેંગે, ઇધર દુકાનો કી કતાર લગી હુઈ હૈ,
तरह तरह के खिलौने हैं, सिपाही और गुजरिया, राजा और वकील, भिस्ती और धोबिन। वाह, लगता है अब बोलना ही चाहते हैं। महमूद सिपाही लेता है, खाकी वर्दी और लाल पगड़ी वाला, कंधे पर बंदूक रखे हुए मालूम होता है। अभी कवायद के लिए कीवे चला आ रहा है। मोहसिन को भिस्ती पसंद आया, कमर झुकी हुई, ऊपर भस्क रखे हुए हैं, मशक का मुंह एक हाथ से पकड़े हुए हैं। कितना प्रसन्न, शायद कोई गोत गीत गा रहा है। बस मशक से पानी उड़ेलना ही चाहता है। तो आवा प्रकारना रमकड़ाता, धोबी है तो, भिस्ती है तो, राजा, गुजरिया, सिपाही, आवी बधी वस्तु। आगळ के छे, नूरे को वकील से प्रेम है, काला चोगा, नीचे सफेद अचकन के सामने की जेब में घड़ी, सुनहरी जंजीर, एक हाथ में कानून का पोथा लिए हुए मालूम होता है। अभी किसी अदालत से जिरह या बहस किए चले आ रहा है। ये सब दो दो पैसे के खिलौने हैं। हामिद के पास कुल 3 पैसे हैं। इतने महंगे खिलौने कैसे ले? खिलौना कहीं हाथ से छूट पड़े तो चूर चूर हो जाए, जरा पानी पड़े तो सारा रंग धुल जाए। ऐसे खिलौने किस काम के? उन्हें लेकर वह क्या करेगा? हवे हामिद कहे छे, नूरे पोते वकील लीधो, એના બીજા ભાઈબંધે પણ રમકડા લીધા, તો કહે છે કે આવા રમકડા શું કામના છે? હાથમાંથી પડે તો તૂટી જાય અને પાછા કંઈ કામના પણ નહીં, કંઈ ઉપયોગમાં તો આવે નહીં, જરાક પાણી અડી જાય તો એનો કલર છે એ બધો ધોવાઈ જાય, કલર બધો નીકળી જાય। પછી કહે છે, વકીલનો દેખાવ કેવો હોય? તો કે અચકન પહેરેલો છે, સફેદ એટલે કે અંદર છે, એને કોટની અંદર પહેરેલું એવું કાળો કોટ છે, એની અંદર અચકન પહેરેલું છે, એના હાથમાં એક પોથી છે, કાનૂન કા પોથા એટલે કે બુક છે, કિતાબ છે, અને એમ લાગે છે કે હમણાં જ ક્યાંક કેસ લડીને આવ્યો છે। કહે છે કે બહસ અથવા તો જીરહ કરકે આવ્યા હે, એટલે કે ક્યાંક કેસ લડીને આવી રહ્યો એવું લાગે છે વકીલ। તો આજના લેક્ચરમાં આપણે આટલું જોયું, વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું કે આપણો પાર્ટ છે આમાં આગળ શું કહે છે, હામિદ શું કરે છે અને આગળ કેવી એની કહાની થાય છે। આજના લેક્ચરમાં આટલું જ, વધુ આવતા અંકે અસ્તુ।